છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર દ્વારા શહેરમાં રસ્તામાં આવતા ધાર્મિક સ્થાનો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે ધાર્મિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારે રેલવે તંત્ર દ્વારા રેલવેની જગ્યા ઉપર સયાજીગંજ પરશુરામ ભટ્ટા પાસે નટરાજ ટાઉનશીપ સામે બનાવવામાં આવેલ માતાજીની ડેરી અને એક દરગાહ ઉપર જેસીબી ફેરવી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. જો કે એકઠા થયેલા લોકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ તંત્ર દ્વારા 20 ઉપરાંત વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. 2 મહિના અગાઉ રેલવે વિભાગ દ્વારા રેલવે લાઇનને અડીને પરશુરામ ભટ્ટા નટરાજ ટાઉનશીપ પાસે રેલવેની જગ્યામાં વર્ષોથી બનેલી ગેરકાયદેસર કાચા પાકા મકાનો દૂર કરી દેવામાં આવ્યા હતા, પરંતુ રેલવે તંત્ર દ્વારા જગ્યામાં બનાવેલ ખોડિયાર માતાના મંદિરની ડેરી અને દરગાહ દૂર કરવામાં આવી ન હતી અને સ્થાનિકોને નોટિસ દ્વારા ડેરી અને દરગાહ દૂર કરી દેવા માટે જાણ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા આસ્થાના મુદ્દાને આગળ ધરી મંદિર અને દરગાહ દૂર કરવામાં આવી ન હતી. દરમિયાન આજે મળસ્કે 4 વાગે રેલવે તંત્ર દ્વારા રેલવેની જગ્યા ઉપર બનાવવામાં આવેલા ગેરકાયદેસર ખોડિયાર માતાનું મંદિર અને દરગાહ ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું. મળસ્કે 4 વાગે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા રેલવે તંત્રના સંબંધિત વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો ટોળે વળી ગયા હતા અને તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જો કે સ્થાનિક લોકો ઉગ્ર દેખાવો કરે તે પહેલાં પોલીસે 20 ઉપરાંત લોકોની અટકાયત કરી દીધી હતી. સવારે 5:30 વાગ્યા ત્યાં લોકો આવી ગયા હતા અને અમારા મંદિર પર અને આ દરગાહ પર તોડવા આવ્યા, તો અમારા મંદિરવાળાઓને ઉચકીને અંદર લઈ ગયા છે. આશરે કેટલા લોકોને પકડીને લઈ ગયા છે? આશરે 20 જણને લઈ ગયા છે છોકરાઓને. અને આ જે મંદિર અને મસ્જિદ તોડવામાં આવ્યું એ ટાઈમ શું હતો? ટાઈમ કઈ આપ્યું નથી. આ લોકોએ રાત્રિ અમને 5:30 વાગે તોડી ચાલુ કરી દીધું. કીધું લખે કેમ અમને? શું નામ તમારું? સબ્બીર મીટર છે. મંદિર માટે ભેગા થયા છીએ અને મંદિરમાં એટલા માટે ભેગા થયા છે કે અમારા જે ઘર હતા રેલવેની હાથમાં એ લોકો જણાવતા રેલવેના હાથમાં ઘર છે, તો અમે લોકોએ તો ઘર તો પોતે જ તોડી કાઢ્યા. રેલવેને આની નોબત ના પડી કે રેલવે તોડવા આવશે એવું, પણ મંદિર એવું કહીને ગયા કે અમે મંદિર તોડવા જ નથી, બરાબર. એના માટે અમે પોતે પોતે ઘર ખાલી થઈને જતા રહ્યા છીએ. હવે આ લોકો 1-2 મહિના પછી એવું કહે છે કે પેલા મંદિર તોડવામાં આવશે, તમે કાલે કાલે મંદિર ખાલી કરી લો. હવે મંદિર ખાલી કરવાનું એવું વિષય છે કે અમે મંદિર ખાલી કરી શકતા નહીં, બરાબર. આ તો અમારી છાપરાની જગ્યા છે, કમસે કમ 70 વર્ષ થઈ ગયા છે મંદિરને, બરાબર. હવે આ એટલી વાત અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે અમને પોતે આ મંદિરની કઈ વ્યવસ્થા કરી આપો, બાકી મંદિર અહીંથી અમે હટાવીએ નહીં. શું જો કોર્પોરેશન તમને મંદિર માટે કોઈ જગ્યા ફાળવવામાં આવે તો તમારું શું કેવું છે? પછી એવું જ કેવું છે કે અમને મોહલત આપો. બીજી વાત કહીએ કે મંદિર બધી જગ્યા હવે કોઈ તોડતા નહીં, બરોબર. તો મંદિર તમે ધર્મની વસ્તુ અહીંથી હટાવો. અમારી હાથ જોડે વિનંતી છે, બરોબર, ગવર્મેન્ટને, કે ગવર્મેન્ટ હેરાન ના કરો અમને ખાલી ખાલી, બરોબર. અને એવું છે કે મંદિર અમે તોડી શકતા નહીં. હિન્દુ ધર્મમાં મંદિર હટાવવાની કોઈ પરવાનગી નહીં કે તમે મંદિર હટાવી. શું નામ તમારું? દીપક.